હવેની હાડીશું આજના મુખ્ય સમાચારો. આદિવાસીની એકતાને તોડવા માટે ભાજપ અને રાષ્ટ્રીય સેવક સંઘ RSS દ્વારા મોદી મેજિક ગુજરાતમાં બની રહે તેના માટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને ગુજરાતમાં લાવવામાં આવ્યા છે. આદિવાસીઓને એકતા તોડવાની સોપારી કેજરીવાલને આપવામાં આવ્યોનો આક્ષેપ BTPના અગ્રણી છોટુભાઈ વસાવાએ લગાવ્યો છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના ડંકા વાગી રહ્યા છે ત્યારે દરેક પાર્ટી પોતપોતાની રીતથી પ્રજામાં પોતાનો જનમત બનાવવા માટે પ્રયાસો કરી રહી છે. ત્યાં જ એક સમયે ભારે વાજતે ગાજતે આમ આદમી પાર્ટી અને BTP એટલે કે ભારતીય ટ્રાઇબલ પાર્ટીનું જોડાણ થયું હતું, પરંતુ ચૂંટણી આવે એ પહેલાં જ આમ આદમી પાર્ટી અને BTPનું ગઠબંધન તૂટી ગયું અને તેને તોડવા માટે ખુદ છોટુભાઈ વસાવાએ તેની જાહેરાત કરી નાખી હતી. ત્યારે હવે છોટુભાઈ વસાવાએ એક નવો જ આક્ષેપ શરૂ કર્યો છે કે જેમાં રાષ્ટ્રીય સેવક સંઘ RSS દ્વારા આદિવાસીની એકતા તોડવા માટે અને મોદીનો જાદુ બેકરાર રહે અને હંમેશા રહે તે માટે કેજરીવાલ નામના એક વ્યક્તિને કામ સોંપાયું હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. આપ અને ભાજપ વિધાનસભાની ચૂંટણીના હાલ ગુજરાતમાં આગળ વધતી BTPની લહેરને રોકવા માટે એક થયા હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો. BTPના સુપ્રીમો MLA છોટુભાઈ વસાવાએ તેમના વ્હાઇટ હાઉસ ખાતેથી એક નિવેદન કરતા જણાવ્યું કે દેશમાં ચૂંટણી આવતી અને જતી રહેશે ત્યારે ભારતની સ્થિતિ એવી છે કે મોદીનો જાદુ હવે ખતમ થઈ રહ્યો છે અને આ જાદુ સાચી રાખવા માટે એક બનાવટી માણસ કેજરીવાલ તરીકેનો પ્રોજેક્ટ કરાય છે. આ નિવેદન છોટુભાઈ વસાવાએ આપ્યું હતું. છોટુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે આ બનાવટી માણસ કેજરીવાલે અત્યારે ગુજરાતમાં આવી આદિવાસી વિસ્તારમાં ટ્રાઇબલ પાર્ટીને તોડવાનું કામ ભાજપ અને RSSએ તેને સોંપ્યું છે. તેઓ RSS અને ભાજપના મુખોટા હોવાનો પણ આક્ષેપ તેમણે કર્યો હતો. આદિવાસીઓ સત્તામાં ન આવે તે માટે તેમણે પ્રલોભનો આપીને ભાગલા પાડવાનું ષડયંત્ર આપ દ્વારા ચલાવી રહ્યો આક્ષેપ તેમણે કરી નાખ્યો હતો. ધારાસભ્ય બનવા જે આપમાં ગયા હતા તે 52 દિવસ સુધી ચર્ચામાં ન રહેવાના છે, પછી તેમના નામ કોઈ પૂછવાનું પણ નથી. અમે જીતીએ છીએ કે હારીએ છીએ એનો કોઈ સવાલ નહીં, પણ BTPની અલગ ઓળખ છે. આદિવાસીઓના સંવિધાન હક્કો માટે અમે લડતા રહીશું અને અંત સુધી લડતા રહીશું તેમ તેમણે જણાવ્યું હતું. તેમણે આક્ષેપ કરી નાખ્યો હતો કે મોદીનો મેજિક બકરાર રાખવા કેજરીવાલને મુખોટો બનાવવામાં આવ્યો છે અને તે RSS અને ભાજપનો માણસ હોવાનો તેમણે આક્ષેપ કરી નાખ્યો હતો. આ દેશમાં ચૂંટણીઓ આવતી રહેશે જતી રહેશે, પણ અત્યારની સિચ્યુએશન ભારતની એવી છે કે મોદીનો જાદુ ખતમ થઈ રહ્યો છે. એ જાદુને સાચવી રાખવા માટે એક બનાવટી માણસ કેજરીવાલ તરીકે પ્રોજેક્ટ જે કર્યો છે, એ માણસ અત્યારે ગુજરાતમાં આવીને ટ્રાઇબલ એરિયામાં જે ટ્રાઇબલ પાર્ટી બનાવી છે એને તોડવાનું કામ ભાજપે RSSએ એને સોંપ્યું છે. કારણ કે આ પાર્ટીથી એટલો બધો ડર છે, કાલે એના સંવિધાનિક હક અધિકાર આપવા પડે એટલા માટે આ ટ્રાઇબલની જે યુનિટી બની છે એને તોડવાનું કામ કેજરીવાલ કરી રહેલા છે, પણ એમાં એ લોકો સફળ થવાના નથી. જે લોકો અંદર ગયા છે ધારાસભ્ય બનવા માટે એ લોકો કંઈ કરી શકવાના નથી. આ ભારતનો ઇતિહાસ છે. રિઝર્વેશન પર કેટલા આદિવાસીઓ સાંસદ બની ધારાસભ્ય મંત્રી બનીને આ દુનિયા છોડી દીધી છે, પછી બી આદિવાસીઓની સ્થિતિ એની એ જ છે. આમાં પણ એ જ થવાનું છે. આ તો આદિવાસીઓ પોતે સત્તામાં નહીં આવે એટલા ખાતર આ પ્રલોભન આપીને ભાગલા પાડવાનું જે ષડયંત્ર છે એ ષડયંત્રને અમે આ પ્રજા સાખી નથી લેવાની. આ ચૂંટણી પૂરતા જ છે. 52 દિવસ જ આ લોકોની ગણતરી થવાની છે, જેટલા ગયા છે એટલા, પછી તો એને આ લોકો નામ સુદ્ધા ભૂલી જવાના છે. એ જાતની પરિસ્થિતિ આ ગુજરાતમાં પેદા થઈ છે. આમ પ્રજા જાગૃત જ છે, પ્રજાને બધી જ ખબર છે કોણ ક્યાં જાય છે. કઈ વાંધો નહીં, જાઓ તમે કેજરીવાલ પાસેથી પૈસા લઈ લો, ભાજપ પાસેથી લઈ લો, જેની પાસે લેવાય આ પ્રજાને વેચી દો, કોઈ જ વાંધો નથી. પણ પ્રજાના જે મુદ્દા છે એને તો આ પાર્ટી અમારી જો એજન્ડા બનશે અમે સોલ્વ કરીને જ રહેવાના છે. અમે જીતીએ કે હારીએ એનો કોઈ સવાલ નથી, પણ અમારી આઈડેન્ટિટી અલગ રાખવી છે. અમારે લડવું છે આ દેશની અંદર, અમારા લોકોને હક અધિકાર અપાવવા છે, એ લડત અમારી છે.